વાડી નગરપાલિકાની સામાન્ય સભા બાદ સભાખંડમાં માજી પ્રમુખ અને બાંધકામ અધ્યક્ષ વચ્ચે બિલ બાબતે તૂતુ મેમેના બનાવ બનતા સન્નાટો છવાઈ ગયો હતો. વાડી નગરપાલિકાની સામાન્ય સભા આજરોજ સાંજે 4 કલાકે પાલિકા પ્રમુખ રતનબેન પટેલના અધ્યક્ષસ્થાને પાલિકાના સભાખંડમાં મળી હતી, જેમાં ગત કારોબારી તેમજ સામાન્ય સભાને વંચાણે લઈ બહાલી અપાઈ હતી. ત્યારબાદ ત્રિમાસિક બિલો મંજૂર કરવામાં આવ્યા હતા, તેમજ 14 નાણા પંચ ગ્રાન્ટ દરખાસ્ત કરવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી, તેમજ વિવિધ કામોના ટેન્ડરો મંજૂર કરવામાં આવ્યા હતા અને દિવાળી પહેલા તમામ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવશે હોવાનું કારોબારી અધ્યક્ષ દેવેન સહાયે જણાવ્યું હતું. સભામાં નાની મશાનીના ભાજપના જ મહિલા સભ્યોએ એક ડામર રસ્તાનું કામ ભૂલથી અન્ય ફળિયામાં લઈ લેતા જે બાબતે વિરોધ દર્શાવ્યો હતો અને જેનું બિલ પણ ચૂકવાઈ ગયું હોવાનું મહિલા સભ્યોએ આક્ષેપ કર્યા હતા, તેમજ પાડી બસ સ્ટેન્ડ પાસે પીવાના પાણીના પરબની સમસ્યા અંગે હસુભાઈ રાઠડે પ્રશ્ન ઉઠાવ્યો હતો અને સભા બાદ સભાખંડમાં માજી પ્રમુખ અને બાંધકામ અધ્યક્ષ વચ્ચે બિલ બાબતે તૂતુ મેમેના બનાવો બનતા સન્નાટો છવાઈ ગયો હતો અને માજી પ્રમુખ શરદભાઈ દેસાઈ પાલિકા બાંધકામ અધ્યક્ષ અલી અંસારી વચ્ચે બિલ બાબતે મામલો ગરમાયો હતો અને એકબીજા સામે આંગળી બતાવીને મામલો ગરમાયો હતો. બંને વચ્ચે 4-5 મિનિટના ગરમ દ્રશ્યો સર્જાયા હતા અને એકબીજા સામે અનેક આક્ષેપો થયા હતા, જેને છોડાવવા ઉપપ્રમુખ રાજન ભટ્ટ અને પાલિકા પ્રમુખ વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો. અમૃત પટેલનો રિપોર્ટ, પારડી.